આંદોલન ગણાવતા કિસાન સંઘે કહ્યું હતું કે સરકારને વિનંતી છે કે આંદોલનનો નિર્ણય વાટાઘાટોથી લાવે. કિસાન સંઘના પ્રદેશ મંત્રી આર કે પટેલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે ત્યાં સર્વે કરાવે અને ગુજરાતમાં જળાશય તળાવ ભરવાની યોજના હોય એમાં સરકાર આયોજન કરે. આ ઉપરાંત 2019 અને 2020ના પાક વીમાની રકમ ખેડૂતોને ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગ છે. તો જે દિલ્હીની અંદર જે આંદોલન રાજકીય પ્રેરિત આંદોલન છે એ આંદોલનને ભારતીય કિસાન સંઘ સમર્થન આપતું નથી. હિંસક આંદોલન ક્યારેય પણ ભારતીય કિસાન સંઘ હિંસક આંદોલનને ભૂતકાળમાં પણ સમર્થન નહોતું આપતું ને અત્યારે પણ સમર્થન આપતું નથી. પરંતુ ભારતીય કિસાન સંઘે પણ 1 લાખ ખેડૂતો દિલ્હીની અંદર શાંતિપ્રિય રીતે એકત્રિત થયા હતા, એમ છતાં સરકારે વાટાઘાટો માટે ભારતીય કિસાન સંઘને નહોતું બોલાવ્યું. એટલે કિસાન સંઘની રાષ્ટ્રીયતા, કિસાન સંઘનો રાષ્ટ્રપ્રેમ એના સરકારોએ નબળાઈ ના સમજવી જોઈએ. જ્યારે જ્યારે પણ કિસાન સંઘની વાત સરકારોએ નથી સ્વીકારી ત્યારે ત્યારે ક્યારેક ક્યારેક આવા અસામાજિક તત્વો ખેડૂતોના સાચા મુદ્દા હોય એ પકડતા હોય છે અને પછી આખી વાત ડાયવર્ટ થઈ જતી હોય છે. એટલે સરકારશ્રીને પણ વિનંતી છે કે ખેડૂતોના મુદ્દે સરકાર વાટાઘાટોથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે. રાજ્યની અંદર કમોસમી માવઠાથી ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયાના અહેવાલ મીડિયાના માધ્યમથી, અમારા કાર્યકર્તાઓના માધ્યમથી અને પ્રત્યક્ષ પ્રવાસની અંદર પણ આ બાબતો ધ્યાને આવી છે. તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકસેવકો એ પણ પોતાનો રાજધર્મ નિભાવે અને જ્યાં જ્યાં પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનું જોડે રહી અને સર્વે કરાવે જેથી કરી અને માવઠાથી થયેલા નુકસાનની અંદર ખેડૂતોને વળતર મળી રહે. મહેસાણામાં કડીની બે સોસાયટીઓ સાકાર ધનંજય વચ્ચે રસ્તાનો વિવાદ ચાલી રહ્યો છે. સાકાર અને ધનંજય સોસાયટીઓ વચ્ચે